ધોરણ નવ પાર્ટ બી ધોરણ નવ પાર્ટ બી પાર્ટ બીમાં વિદ્યાર્થી મિત્રો પાર્ટ પંદર આપણો જળ પરિવાહ કયો છે પાર્ટ પંદર જળ પરિવાહ જળ પરિવાહમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ એમાં જોયું કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ આપણે આ તફાવત કર્યો જે તમારે લખવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને પહેલાં સમજાવું છું અને આકૃતિ પણ બતાવું છું નદી પરિવાહની ત્રણ અવસ્થા નદી પરિવહનની ત્રણ અવસ્થા જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર એકસો પંદર ઉપર હું તમને ભણાવું છું નદી પરિવાહની ત્રણ અવસ્થા તો નદી પરિવહનની ત્રણ અવસ્થા કઈ કઈ છે એક ઉપરવાસ બે મધ્યસ્થ ભાગ ત્રણ હેઠવાસ એક ઉપરવાસ બે મધ્યસ્થ ભાગ અને ત્રણ હેઠવાસ બરાબર નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે એ ઉપરવાસ કહેવાય નદીનો સ્ત્રોત જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં શું થાય છે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે તો ત્યાં શું થાય છે ખૂબ જ ઘસારણ થાય છે તીવ્ર ઘસારણ થાય છે ખૂબ ઘસારણ કરે છે અને અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં ઘસારણની સાથે

મળે છે અને આવા નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર શું રચાય છે સરોવરો રચાતા હોય છે સરોવર વંચાય છે ચોપડીમાં ધ્યાનથી જુઓ મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને સમય જતાં આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે અને અતિશય ત્રિકોણ આકારના રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે જેને શું કહે છે ડેલ્ટા તો અહીં તમારે એક ડેલ્ટાની સંકલ્પના પણ અંદર ઉમેરવાની છે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આકૃતિ સાથે પણ સમજાવું છું અને બીજી વાત કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે નકશાપોથી લઈને બેસજો પાઠ વાંચતા જવાનું અને નકશા પોથી પૂરતા જવાનું ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને નદીની વિભિન્ન અવસ્થાઓ એ આકૃતિ બતાવું છું અને સમજાવું છું બરાબર ધ્યાન આપજો મારે સ્કેલ મૂકવાની જરૂર નથી તમને સ્પષ્ટ વંચાઈ રહ્યું છે બરાબર તે નદી પરિવહની ત્રણ અવસ્થાઓ છે કેટલી અવસ્થાઓ છે ત્રણ સૌથી ઉપર એક છે ઉપરવાસ બે મધ્યસ્થ ભાગ અને ત્રણ છે હેઠવાસ શું આવશે સૌથી નીચે હેઠવાસ હવે જુઓ સૌથી ઉપર નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં શું કરે છે તીવ્ર ઘસારણ કરે છે ખૂબ ઘસારણ થાય છે વહેતું પાણી હોય તો શું થાય એનાથી ઘસારણ થાય છે અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવીને લાવે છે અને ઉપરવાસમાંથી પછી મધ્યવાસમાં ઉપરવાસની નીચે જુઓ મધ્યસ્થ ભાગ તમને આપેલું છે મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ કેવો થાય છે ધીમો પડે છે અને અહીં તેઓનું અપવહન વિસર્પી સર્પાકાર જોવા મળે છે બરાબર વિસર્પી સર્પાકાર સાપની જેમ વાંકી ચૂકી નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવરો રચાય છે એ પણ તમને અંદર આપેલું છે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે અને સમય જતાં હવે આપણે ડેલ્ટાની વ્યાખ્યા કરવાની સૌથી નીચે જુઓ તમને ડેલ્ટા આપેલું છે સમય જતા આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે અને જે ત્રિકોણ આકારના અતિશય ફળદ્રુપ રસાળ ભાગમાં રૂપાંતર પામે છે જેને શું કહેવાય છે ડેલ્ટા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પોથી પણ લઈને બેસજો અને પ્રશ્નના જવાબ લખતા જજો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું જુઓ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક તમને આપ્યો છે આટલું જાણવું ગમશે તો જળ પરિવાહની ગોઠવણી જળ પરિવહનની ગોઠવણી એ કેટલા પાંચ ભાગમાં છે એ કેટલા ભાગમાં છે પાંચ ભાગમાં છે જળ પરિવાહની ગોઠવણી મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે એમાં આપણે જોઈએ એ વૃક્ષાકાર પ્રણાલી કઈ છે વૃક્ષાકાર પ્રણાલી મુખ્ય નદી અને તેની શાખા નદીઓની મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને શું કહેવાય છે તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે જેમ કે ગંગા નદી જુઓ વિદ્યાર્થી મિત્રો આમાં તમને વૃક્ષાકાર રૂપરચના આપેલી છે એમાં મુખ્ય પ્રવાહ આપેલો છે અને સહાયક નદી આપેલી છે કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ઉત્તરના મેદાનમાં આવેલી ગંગા નદી હવે વિદ્યાર્થી મિત્રો જુઓ બી જાળી આકાર પ્રણાલી પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ધોળાવને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે જેમ કે હિમાલયના ધોળાઓ પરથી નીકળતા અનેક ઝરણાં હવે આપણે એને પણ ચિત્રમાં જોઈશે જોઈએ જાળી આકાર પ્રણાલી જુઓ વિદ્યાર્થી મિત્રો આમાં બ આપ્યું છે બરાબર છે જાળી આકાર રૂપરચના એને અવરોધક શેલકટક આપ્યું છે બરાબર છે તો પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણાં પહાડી ધોળાઓને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે જેમ કે હિમાલયના ધોળાઓ પરથી નીકળતા અનેક ઝરણા હવે જુઓ વિદ્યાર્થી મિત્રો સી આયાતકાર પ્રણાલી મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાઠખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયાતકાર રચના કહેવામાં આવે છે મોટાભાગે ખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે જેમ કે નર્મદા નદી બરાબર હવે આપણે પાછું આકૃતિમાં પણ જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો આયાતકાર રૂપરચનાની તમને આકૃતિ આપી છે અહીંયા મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયાતકાર રચના કહે છે મોટાભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે જેમ કે નર્મદા નદી હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ડી કેન્દ્ર ત્યાગી પર્વતાકાર પ્રણાલી પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ જુઓ વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર ત્યાગી રૂપરચના મધ્ય શિખર પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ તો વિદ્યાર્થી મિત્રો જળ પરિવહનની ગોઠવણી એ ચાર વિભાગમાં થયેલી છે બરાબર છે કયા ચાર વિભાગમાં થયેલી છે જે ચિત્ર તમે અહીં જોઈ રહ્યા છો વિભાગ અ વૃક્ષાકાર પ્રણાલી બરાબર એમાં ગંગા નદીનું ઉદાહરણ પણ આપ્યું છે વૃક્ષની દાળીઓ જેવી ખૂબ સુંદર રચના એમાં હોય છે પછી નંબર બી આપ્યું છે જાળી આકાર પ્રણાલી પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી દોડાઓને એકબીજાને મળે છે રૂપરચના જાળી આકારની હોય છે પછી તમને સી આપ્યું છે આયાતકાર પ્રણાલી નર્મદા નદીનું ઉદાહરણ તમને આપેલું છે ડી આપ્યું છે કેન્દ્ર ત્યાગી પર્વતાકાર પ્રણાલી જેમાં સૌરાષ્ટ્રની નદીઓનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો ચારે ચાર સંકલ્પના પણ લખવાની છે તમારું પાઠ બી અહીં પૂરું થાય